નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે. ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારે જામકંડોરણામાં શાહી સમૂહ લગ્નોત્સવની વચ્ચે લોકસભામાં ચૂંટણીનો રંગ જોવા મળ્યો. ધારાસભ્ય જયેશ રાદડિયાએ સામાજિક મંચ પરથી રાજકીય હુંકાર કર્યો. જયેશ રાદડિયાએ સમાજને ઠપકો આપતા કહ્યું કે માઇક આંગલાને નીચે બેસાડી દેજો અને મજબૂત નેતાને આગેવાન તરીકે સ્વીકારજો. આ નિવેદન આપવામાં આવ્યું છે જયેશ રાદડિયા દ્વારા. સમાજ માટે માઇક હોવાથી વિશેષ મને આપ્યું. હું હંમેશા રાજકીય માણસ છું, હંમેશા મારી સ્પીચ ની અંદર કહું છું કે સમાજ, સમાજના દાતાઓ, સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ભરોસો ક્યારેય મૂકતા નથી. સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ક્યારેય ભરોસો ન મૂકે, કારણ કે રાજકીય માણસોને આપ્યું છે આમાં તો હિસાબ મળે જ મળે ને, નકર રાજકીય માણસો પર હિસાબ કહી દીધું કે મળતા જ નથી. પણ કીધું કે મને સમાજના અમારા દા બેઠેલા દાતાશ્રી ઉપર જ મને ગૌરવ છે. રાજકીય માણસ છું પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં, રાજકારણ કરવા પણ નથી માગતો. એટલે કીધું કે રાજકીય માણસ છે, એમાં તો જે ઈચ્છા પડે ત્યારે, જ્યાં મજા આવે ત્યારે, જે સમયે રાજકારણ કરી શકી. સમાજમાં રાજકારણ કર્યું નથી, કરવા માંગતા નથી, અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ને રાજનીતિથી એક બાજુ રહ્યો, બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે, તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે. સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવો પટેલ સમાજ નો હોય. જબ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો, અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા, જે મજબૂત વાળો હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો તે દિવસે. સમાજને તાકાતવાળા આગેવાનની જરૂર છે હવે. બાકી રાજકીય રીતે જયારે ચૂંટણીની વાત આવતી તો મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે, જેતપુર અને જામકુરણા અમારો મજબૂત હિસ્સા. છતાં હું કેમ ભાઈ સમૂહ લગ્ન સમાજની આવડી મોટી પ્રવૃત્તિ કરવાની? આજે જામકુરણાની મારી છાત્રાલય હોય, રાજકોટની છાત્રાલય હોય, આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવી છીએ, ભણાવી છીએ. ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય, ફી હોય ન હોય, બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી જાય ત્યાં સુધી જવાબદારી છાત્રાલય લેશે? આ શું અમારે જરૂર છે? ગીર બાજુથી ક્યાંક બીજા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કઈ મારે એ કે જવાબ આપવાની જરૂર છે? મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે? કીધું કે સમાજનું ગૌરવ છે. વિઠ્ઠલભાઈ કહેતા શબ્દ યાદ છે, સમાજે ખંભા ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટરો લાગી છે. અને આજના વરઘોડાની અંદર આજે સમાજે મને બેસાડ્યો તો અહીંયા આવતી ને ત્યારે જયેશ રાદડિયા મોટો લાગ્યો છે, ત્યારે આ ફાળો અહીંયા લોકોએ આપ્યો છે. અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે રાજનીતિ, રાજનીતિની સાઈડ. અને કીધું કે સમાજની વાત આવે ત્યારે જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછેહઠ નથી કરી, નથી કરવાના, કારણ કે વિઠ્ઠલભાઈના વારસ તરીકેનું આ કાંડું છે. આ કાંડા નબળા નહીં હોય એ ક્યારેય. અને આજ મુદ્દે આપણે સીધા જયેશભાઈ સાથે વાત કરીશું. આપણી સાથે જોડાઈ ચુક્યા છે જયેશભાઈ રાદડિયા. જયેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જયેશભાઈ, સમાજ માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છો આપ અને મોખરે હોય છે આપનું નામ, પરંતુ સમાજના પ્લેટફોર્મ પરથી આપને આવું નિવેદન આપવાની શા માટે જરૂર પડ્યું? શા માટે આવું દર્દ છલકાયું? કે ગઈકાલનો કાર્યક્રમ સમાજનો કાર્યક્રમ હતો અને સમાજની અંદર મેં પહેલા કીધું હતું, આજે કહું છું, સમાજમાં ક્યારેય મેં રાજકારણ કર્યું નથી, રાજકારણ હોતું નથી. અને નિવેદન મારું હતું એ સમાજ એક બને, સંગઠિત બને એના માટેના નિવેદન હોય છે. ને બાકી રાજનીતિની વાત તો ક્યાંય આવતી જ નથી, કારણ કે દરેક સમાજની અંદર, દરેક પક્ષની અંદર રાજકીય લોકો હોય છે, એ પોતપોતાનું કામ કરતા હોય. પણ જ્યાં સમાજની, આખા સમાજની વાત આવતી હોય ત્યારે મારી સમાજને પણ અપીલ રહી છે કે એમાં રાજનીતિ ન હોવી જોઈએ, અને નેતાઓને પણ વિનંતી છે કે સમાજની અંદર રાજનીતિ ન કરવી જોઈએ. બિલકુલ જયેશભાઈ, તમે એવું કહ્યું કે કોઈ પાડે નહીં તો લેવા પટેલ સમાજ ના કહેવાય, તો તમારે શા માટે સમાજને આવી રીતે ઠપકો આપવો પડ્યો? જો સ્વાભાવિક 100% છે કે સમાજની અંદર આગેવાન મજબૂત કરવો જોઈએ,
અલગ અલગ આવડો બોટો લેવા પાટીદાર સમાજ છે, અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે. તો જે તે જગ્યા ઉપર હોય ત્યાં સમાજના આગેવાનને સમાજ માટે મજબૂત કરવા જોઈએ. અને સમાજની કઈ એમને કહું નબળાઈ છે, હું જાહેરની અંદર કહું છું કે સમાજની અંદર આગેવાન ઉભો થતો હોય તો સમાજ જ એને પાડી દેતો હોય છે. એટલે દરેક એક સમાજ નહીં, દરેક સમાજની અંદર મારી અપીલ છે કે જે સમાજ હોય એવા સમાજના આગેવાન મજબૂત થતા હોય તો એને મજબૂત કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ઠીક છે જયેશભાઈ, તમને વિઠ્ઠલભાઈની કમી અહીંયા મહેસૂસ થાય છે? સૌરાષ્ટ્રના સાવજ જેને ગણતા હતા એમને મહેસૂસ કે સાચાને સાચું કહી દેવું અને ખોટાને ખોટું કહી દેવું? 100% વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રના મોટા ગજાના આગેવાન હતા અને એના દીકરા તરીકે એની કમી મને આજે મહેસૂસ થતી હોય છે, આખા સમાજને થતી હોય છે. પણ એમના આશીર્વાદ કઈમી અમારી ઉપર રહ્યા છે અને એના થકી જ આશીર્વાદ થકી જ આવડો મોટો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થતો હોય છે. બિલકુલ જયેશભાઈ, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આ પાટીદાર સમાજને શું મેસેજ આપવા ઈચ્છો છો? એક જ મેસેજ છે કે સમાજ સંગઠિત રહીને આગળ વધે અને સમાજની અંદર અનેક એવા નાના પરિવારો હજી આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર છે, એમને મદદરૂપ થવાની એ સમાજના આગેવાનોની જવાબદારી છે અને સમાજ સંગઠિત બને તો હું 100% માનું છું કે એવા નાના પરિવારને આપણે મદદરૂપ થઈ શકીએ. જી જયેશભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને આપણી સાથે પાટીદાર આગેવાન પરેશભાઈ ગજેરા જોડાઈ ચુક્યા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પરેશભાઈ, આજે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સામૂહિક લગ્નોત્સવ નું અને ત્યારે જયેશભાઈ રાદડિયા દ્વારા એક સામાજિક હુંકાર કરવામાં આવ્યો હતો કે માઇકાંગલાઓને નીચે બેસાડી દેજો. સમાજને આ ઉદ્દેશ્ય આ વાત કહેવાની શા માટે જરૂર પડી? બેન, બહુ મોટો સમાજ છે અને સમાજમાં ઘણા બધા વસ્તુ બનતી હોય અને ક્યાંક ક્યાંક જયેશભાઈ ને એવું દેખાણું હશે. એના હિસાબે જયેશભાઈ ખુબ સરસ ગઈકાલે વાત કરી, હું પોતે ત્યાં સ્ટેજ ઉપર હાજર હતો અને એક સમાજને અપીલ કરી કે માઇકાંગલાને નીચે બેસાડી તાકાતવાળા માણસોને આગળ લઈ આવજો. જો તાકાતવાળા માણસો આગળ આવે તો સમાજને એનો ઘણો બધો લાભ થતો હોય છે. એટલે જયેશભાઈ ખુબ સરસ વાત બેન ગઈકાલે કરેલી હતી. ઠીક છે પરેશભાઈ, હવે જયારે સમાજ અને સાથે રાજકીય જે વર્ગ હોય છે આ બંનેને અલગ રાખવું કેટલું મહત્વનું છે આપના મતે? બેન, સામાજિક આગેવાન તરીકે જે લોકો કામ કરતા હોય ને સામાજિક જે કઈ એની જવાબદારીઓ એ સ્વીકારવી જોઈએ, રાજકીય માણસોને રાજકીય જવાબદારી સ્વીકારવી જોઈએ. પણ એક વિઠ્ઠલભાઈ નો પરિવાર આજે બે પેઢીથી સામાજિક અને રાજકીય બંને જવાબદારી પહેરેલ ખૂબ સારી રીતે સ્વીકારે છે અને એ હંમેશા કહે છે કે સમાજની જયારે વાત આવશે ત્યારે સમાજ પેલા પછી. એટલે જયેશભાઈ અને વિઠ્ઠલભાઈ આ બંનેને હું ખૂબ નજીકથી ઓળખું છું, એના પરિવારને નજીકથી ઓળખું છું અને સમાજની ખૂબ સારી સેવા અને કામગીરી એ પરિવારે કરેલ છે. પરેશભાઈ, હવે જયારે સૌરાષ્ટ્રની જ વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા નેતા એવા હતા જેમાં વિઠ્ઠલભાઈનું જ નામ લઈ લઈએ તો એક સૌરાષ્ટ્રના સાવજ તરીકે આપણે સૌ કોઈ એમને ઓળખીએ છીએ. સાચાને સાચું કહી દેવું, ખોટાને ખોટું કહી દેવું, આવા આવા નેતાઓની ક્યાંક ખોટ પડી રહી છે અત્યારે સૌરાષ્ટ્રમાં? બહુ બધી ખોટ પડી રહી છે બેન. આજે વિઠ્ઠલભાઈને આખો સમાજ યાદ કરે છે કે વિઠ્ઠલભાઈની ખૂબ જરૂરિયાત હતી સમાજ માટે. હજી જો 10-15-20 વર્ષથી વિઠ્ઠલભાઈ એ હતો તો સમાજને ઘણો બધો બેનિફિટ થાત, ઘણો બધો ફાયદો થાત. ઘણી બધી સંસ્થાઓ ડેવલપ કરવી, ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ કરવા, આવા સમૂહ લગ્ન કરવા, એનો સાથોસાથ કોઈ પણ સામાજિક આગેવાન ખોટો હોય કે રાજકીય આગેવાન ખોટો હોય તો એને સ્ટેજ ઉપરથી, જાહેર મંચ ઉપરથી કહેવાની એની તૈયારી હતી, એને મોઢે મોઢ કહેવાની તૈયારી હતી. આવા ખૂબ ઓછા લોકો છે એ મોઢે મોઢ કહે છે, એટલે એની ખૂબ અત્યારે વિઠ્ઠલભાઈની ખોટ સમાજને વર્તાય છે એવું ચોક્કસ કહી શકાય. પરેશભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા આપણી સાથે જોડાઈ ચુક્યા છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ભરેશભાઈ, જે ગઈકાલે મહોત્સવ આખો એક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગ્નોત્સવમાં હજારોની ભીડ વચ્ચે જયેશ રાદડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે માઇકાંગલાઓને નીચે બેસાડી દેજો, આ દર્દ છલકાયું એની પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે? એ તો જયેશભાઈ જવાબ આપી શકે, પરંતુ ખૂબ સારો લગ્નોત્સવ હતો અને જયેશભાઈ સમાજની સાથે ભાવનાત્મક ભાષામાં વાત કરતા હતા કે સમાજના યુવાનો જે સમાજની વચ્ચે કામ કરતા હોય એને જરૂર પડે ત્યારે પ્રોત્સાહન આપવું જોઈએ, આવું જયેશભાઈનું નિવેદન હતું. અને હું માનું છું કે જયેશભાઈ જે રીતે સમાજને અપીલ કરતા હતા એ પ્રમાણે. જી બિલકુલ ભરતભાઈ, તમને પણ એવું લાગે છે કે સમાજને એક તાંતણે બંધાવવાની ખૂબ વધારે જરૂર છે, રાજકારણ અને સામાજિક બધી અલગ અલગ રહેવું જોઈએ? હું એમ માનું છું કે કોઈ પણ સમાજનો દીકરો જયારે રાજનીતિ તરીકે કામ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એમના સમાજ પાસે અપેક્ષા રાખે કે જયારે જરૂર પડે ત્યારે સમાજ સાથે સમાજે ઉભું રહેવું જોઈએ
અને આટલું મોટું સામાજિક કામ વિઠ્ઠલભાઈ રાદડિયાથી લઈને દહેજભાઈ સુધી બધા કરે છે તો સ્વાભાવિક છે કે સમાજ પાસે પણ એમનો અધિકાર હોય છે કે સમાજ જયારે જરૂર પડે ત્યારે એમના પક્ષ સાથે એમની પાર્ટી સાથે ને એમની સાથે ઉભો રહે એના માટેનો એ અધિકારથી સમાજની પાસે એમનો અધિકાર માંગતા હોય છે અને કોઈ પણ રાજનેતા સ્વાભાવિકપણે સમાજ પાસે અપેક્ષા રાખીને માંગતા હોય છે અને સમાજે મદદ પણ કરતો હોય છે. અત્યાર સુધી એમણે કીધું કે અમને સમાજ જ મોટા કર્યા છે, આટલા મોટા અમને કર્યા છે સમાજે કર્યા છે. તો આવનારા દિવસોમાં પણ જયારે સમાજ જરૂરિયાત પડે ત્યારે અમે કહેશું ત્યારે સમાજ અમને મદદ કરે, આ વાત એમની હતી. ભરતભાઈ, આ કાર્યક્રમમાં તમે પણ ઉપસ્થિત હતા અને હવે એક રાજકીય નેતા અને લોકોના એક લીડર છો, તો સમાજને વિશે આપ શું કહેવા માંગશો? હું સમાજને એટલી જ વિનંતી કરું છું કે જ્યારે સમાજના દીકરાઓ યુવાનો રાજકારણની અંદર કામ કરતા હોય ત્યારે સમાજ એને પ્રોત્સાહિત કરવા જોઈએ, ઉત્સાહિત કરવા જોઈએ અને જયારે જયારે જરૂરિયાત પડે ત્યારે સમાજની સાથે ખભે ખભો મિલાવીને એ નેતાઓને મજબૂત કરવા જોઈએ એવી અપેક્ષા સમાજ પાસે ચોક્કસપણે એક રાજનેતા તરીકે હોય. પણ મને આજે ગૌરવ છે, હું આપના ટીવીના માધ્યમથી કહીશ કે અમારા સમાજે એ વાત જયારે હું લડતો હોય ચૂંટણી કે જયેશભાઈ લડતા હોય કે કોઈ પણ આગેવાન લડતા હોય ત્યારે હંમેશા સમાજ ખભે ખભો મિલાવીને સાથે રહે છે અને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે, એ સમાજે જ પહોંચાડ્યા છે અને સમાજ પાસે અધિકારથી એ વાત કરતા હોય છે. બિલકુલ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. જયેશ રાદડિયાએ સમાજને ઠપકો આપ્યો. જયેશ રાદડિયા સાથે ગુજરાત ફર્સ્ટ વાતચીત કરી, ભરતભાઈ બોગરા સાથે પણ વાતચીત કરી અને તમામ લોકો એ વાત કરી રહ્યા છે કે સમાજને એકતા આંતણે બંધાવવાની ખૂબ વધારે આવશ્યકતા છે. આ સાથે જ સ્ટેજ પરથી તેમણે હુંકાર કરી હતી કે જે માયકાંગલાઓ છે તેમને નીચે બેસાડી દેજો અને મજબૂત નેતાઓ છે આ મજબૂત નેતાઓને આગળ કરજો. સમાજ અને રાજકારણ આ બંને વસ્તુને અલગ રાખવાની પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે જ્યાં સુધી આ કાંડામાં દમ છે ત્યાં સુધી સમાજની સેવા કરતા રહેશે. સમાજના આગેવાનો અને રાજકીય માણસો પર ભરોસો નહીં કરતા તેમની સાથે સીધી વાતચીત કરી, કારણ કે રાજનીતિનો જ્યારે સમય આવશે ત્યારની પૂરી તૈયારી છે. આ બધી જ વાતો જયેશ રાદડિયાએ કહી અને તેમની સાથે પણ આપણે વાતચીત કરી. ભરત બોગરા, રમેશ ધડુક, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ પણ ત્યાં હાજર હતા. એક તરફ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને તે ચૂંટણીના નજીકના સમયમાં જ આ પ્રકારનો લગ્નોત્સવ કરવામાં આવ્યો અને જે લોકસભામાં ઉભા રહી શકે એ તમામ નેતાઓ પણ ત્યાં હાજર હતા. જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો અને તેમના દ્વારા સ્ટેજ પરથી એક મહત્વની વાત કહેવામાં આવી. સમાજને એક ઉદ્દેશ્ય આપ્યો છે, સમાજને એક મેસેજ આપ્યો છે અને આ સાથે તેમણે હુંકાર કરતા કહ્યું કે માયકાંગલાઓને નીચે બેસાડી દેજો, એને રાજકારણમાં નહીં લઈને આવતા, સમાજ માટે જ આ મહત્વની વાત તેમના દ્વારા કહેવામાં આવી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તમામ પાર્ટીઓ મેદાને ઉતરી ગઈ છે, તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે મજબૂત અને જોરશોરથી આગળ વધી રહી છે. ત્યારે જામકંડોરનામાં એક ખૂબ જ મોટો આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નનું, કે જેમાં તમામ લીડર ત્યાં ઉપસ્થિત હતા, મોટા માથા ઉપસ્થિત હતા. જયેશ રાદડિયા કે જેમણે સમાજને સ્ટેજ પરથી એક હુંકાર કરી છે, તો સમાજના આગેવાનો રાજકીય માણસો પર ભરોસો નહીં કરતા અને મજબૂત નેતાને આગેવાન તરીકે સ્વીકારજો. આ વાત પરથી આપણે સૌ કોઈ અંદાજો લગાવી શકીએ છીએ કે એક સમાજ માટે એક મજબૂત નેતા કેટલો આવશ્યક છે, કારણ કે જયેશભાઈ રાદડિયા અને આપણે ચર્ચા કરીશું. આપણી સાથે દિલીપભાઈ સંઘાણી જોડાઈ ચૂક્યા છે. દિલીપભાઈ, આપ જે કાર્યક્રમ થયો હતો એમાં આપ ઉપસ્થિત હતા અને ત્યારે સ્ટેજ પરથી જયેશભાઈ દ્વારા એક હુંકાર કરવામાં આવ્યો કે માયકાંગલાઓને નીચે બેસાડી દેજો, મજબૂત વ્યક્તિને નેતા તરીકે સ્વીકારજો, આ દુઃખ શા માટે છલકાયું, આ વાત શું કામ કહેવામાં આવી? એ વાત તો જયેશભાઈ જાણે, પણ સમાજ એક થાય તો સમાજના વિકાસમાં, સમાજના કુરેજ દૂર કરવામાં, સામાજિક રીતે લગ્ન કે મરણ પ્રસંગે ખોટા થતા ખર્ચાઓ માંથી બચાવી શકાય એવા શુભ હેતુ સાથે ગઈકાલે 351 જેટલી દીકરીના સમૂહ લગ્ન કરવા અને સમાજ એક હતો એટલે 251 લાખ રૂપિયા જેટલું દાન આપ જેવા દાતાઓ એકતાના પ્રતિકના કારણે આપી શકે અને સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય. ખાસ કરીને લેવા પટેલ સમાજનો જે મને અનુભવ છે, શરૂઆતમાં સમૂહ લગ્નનું આયોજન અંગ્રેજીમાંથી જે થતું એના આધારે એકતા થઈ અને મોટું શૈક્ષણિક સંકુલ ઉભું થયું અને સામાજિક એકતા માટેનો ઉદ્દેશ છે. રાજકીય માણસ હોય અને સભાય કરીને આસપાસ રાજકીય વાદ વિવાદ થાય
રાજકીય માણસ એક સમાજવાસી, અને એના સમાજમાં સમાજના કલ્યાણ માટે કોઈ કામ કરે તો એ આવકારી હોવું જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ સ્થપાય સમાજ મારફત તો આખરી દેશના નાગરિકો ભણે છે અને સરકાર ઉપરનો બોજ ઘટે છે. કાલે સામાજિક રીતે જરૂરિયાતમંદ લોકોના 251 લગ્ન કર્યા તો સમૂહ લગ્નમાં સરકાર પણ પ્રોત્સાહન આપીને એમાં મદદ કરે છે. તો એના બદલે સમાજ મદદ કરીને સમાજના જરૂરિયાતમંદ લોકોને આવા સમૂહ લગ્નમાં જોડાવાની, અને આવું ન કરી શકતા હોય, આવા કામમાં ન જોડાતા હોય અને એનો કોઈ જગ્યાએ વિરોધ થતો હોય તો એ ઉચિત નથી, એવો હેતુ હશે એવું મારું માનવું. બિલકુલ દિલીપભાઈ, સમાજ માટે આવું સારું કામ ખૂબ વધારે આવકાર્ય છે. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ.